જિલ્લાના રાંધણપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાંધણપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે આજરોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાંધણપુર તાલુકાના નૂરપુરા આશ્રમમાં મહંક બટુક મોરારી બાપુ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોત્રડા બ્રહ્મચર્ચા આશ્રમના મહંત નિર્જાનંદ બાપુ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ ગરીબોને રાશન કીટ આપી ને વૃક્ષારોપણ કરી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશ્રમના સેવકો પણ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી વૃક્ષો વાવી અને ગરીબોને રાશન કીટ આપી સંતો મહંતોએ પણ આપણા દેશના અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ ઉજવ્યો હતો અને આશીર્વાદ પણ આપ્યા હતા। હજુ આ દેશને વધુ પ્રગતિ તરફ લઈ જાય અને આ દેશને વિકાસ કરતા રહે એવા આશીર્વાદ પણ આપ્યા હતા। સદીઓ વીતી ગયા પછી ભારતને એક શાસક મળ્યો છે। ખૂબ ગૌરવપૂર્વક આજનો દિવસ કહી શકાય, ગરિમાપૂર્ણ આજનો દિવસ કહી શકાય કે ભારતનો એક એવો વડાપ્રધાન કે જેણે દિલ્હી પહોંચ્યા પછી માત્ર ને માત્ર કોઈ વિકાસની વાત કે કોઈ નકશા ફેરવા નથી, જેણે આખા દેશમાં એક માનસિકતા જે છે, જે માનસિકતા લૂલી લંગડી અને પંગુ માનસિકતાથી માનસિકતાને જેને ફેરવી નાખી છે, એના જન્મદિવસના આજે વધામણા અહીંયા નજુપુરા બટુક મહારાજના આશ્રમમાં થઈ રહ્યા છે। અને છેવાડામાં વસતા સાધુ, બનાસની નદી ઉપર પોતાની કુટીર ધરાવતા સાધુ વડાપ્રધાનના જન્મદિવસના વધામણા વૃક્ષારોપણ દ્વારા અને ગરીબોને કીટ વિતરણ કરી, મહિલાઓને કીટ વિતરણ કરી અને વડાપ્રધાનના જે જન્મદિવસને એમણે વધામણા કર્યા છે, ખરેખર ખૂબ પ્રશંસનીય વાત છે। ભારતના સાધુઓની જે પરંપરા છે એ આજે બટુક મહારાજે અહીંયા બનાસના તીરે સાંગોપાંગ પ્રગટ કરી છે અને ખૂબ હૃદયથી સાધુ સંતો વતીથી ખૂબ હૃદયથી વર્ષો સુધી આમે મહાપુરુષો જે કહેવરાય છે, મહાપુરુષોનું મૃત્યુ નથી હોતું, તો આવા વીરત્વ જે વીરત્વપૂર્ણ જે વડાપ્રધાન મળ્યા છે, ખૂબ દીર્ઘાયુ અને દીર્ઘકાલીન સુધી સત્તા ઉપર રહે અને એનો લાભ ભારત ખંડને, ભારત વર્ષને અને અખંડ ભારતને મળે એવી ભાવના સાથે વિનંતી છે। ધન્યવાદ। આજે આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આજે આશ્રમની અંદર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું। વૃક્ષરોપણ આજની સંસ્કૃતિ રહી છે અને જ્યારે જ્યારે કોઈ પણ દેશનું વૃક્ષનો વિનાશ થયો છે તો ત્યાંની કરન્સી પણ ઘટી છે અને ત્યાંનું ભૂગોળ પણ સ્થાયી રહ્યું નથી। તો આ આપણે ત્યાં સૃષ્ટિ પૂજામાં પ્રથમ વૃક્ષ પૂજા જે ગણવામાં આવે છે માટે આજે પૂજ્ય નિજાનંદ બાપુ ગોત્રકાથી પધાર્યા છે, એમના વરદ હસ્તે મેં આજે એમનું વૃક્ષરોપણ એમના હસ્તે આશ્રમમાં પીએમના જન્મદિવસ નિમિત્તે કરાવ્યું છે અને આજે ખૂબ ખૂબ એમને દીર્ઘા આપે પીએમ સાહેબને એવી ભાવના સાથે. દીપક સથવારે, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.